एवं पाठड़िया बकरा रे हरी सारे पाठड़िया बकरा रे સારી સારી થાકી ગયો છો તો સાલ થોડું જમી લો, પણ જમવા પહેલા મારે એવો નિયમ છે કે પ્રભુનું ભજન કરી અને પછી જમવાનું. તો સંસદ કોલા જાવ્યા અને કેમ રીતે મારે ચિંતા આયર માંથી એ ભાઈ ભમરી બને તો બોલા નર ને કેટલી વાર તો ગુરુ ગોવિંદ દોનો ખડે અને આમાં કિસી કો લાગુ પાય બલિહારી છે મારે ગુરુદેવની હો જેને ગોવિંદ દિયા બતા એ જે ગુરુ મારા હે ગુરુ મારા મહારે એ મંત્રનો મોટો મહિમાન એ વખાણું બ્રહ્મના વેદને
जुगमान तो મને થોડુંક ભૂખ લાગી છે, મને પાણી પા. અરે મહેતમા, આ બાર બાર ગાવ ઉપર ક્યાંય પાણી નથી તો હું તમને પાણી ક્યાંથી પાઉં? અરે ભગત, સામે જે વડલો દેખાય છે એના મૂળમાં તું વીવડો કર, એમાંથી જરૂર પાણી નીકળશે. અરે અરે, આ માટમાં તો બહુ વઠીલા લાગે છે, તો સાલ સાલ વીવડો કાઢવા જવા દે. હે પાણી લા ભરવા, હાલો હરદી વાટી પાણી લા ભરવા, હાલો રે. અરે ભગત, મને તરેશ લાગી હતી અને તમે પાણી પાયું, હવે મને ભૂખ લાગી છે, મને થોડું બટકું ખાવાનું હોય તો આપો. અરે માઇટમા, હમણાં થોડુંક હતું એવું ખાઈ ગયો અને થોડોક ટુકડો વીધો તો એ મારી બાંડી બકરીને ખવા દીધો, હવે કાંઈ નથી. અરે ભગત, તો થોડું દૂધ પીડ્યું હોય તો પા. અરે માઇટમા, બાર બાર વર્ષથી
આ પાથરિયા બકરા સારું છું તો દૂધ ક્યાંથી લાવો, હું ટાઢો ટુકડો ખાઉં છું. અરે ગોવાળ, સામે જે બાંડી બકરી બાંધી છે એના જમણા આસળમાં દૂધની શેડ વહી રહી છે, ઈ ધોય અને મને પા. અરે આ માતમાં તો ઠીલા લાગે છે, સાલ ધોવા દે ને. એ પાઠડિયા દોવા હાલો હરજી માથે, પાઠડિયા દોવા હાલો રે. એ જડ ગમાં જડ ગમ ધોવે હરજી માથે, જડ ગમાં જડ ગમ ધોવે રે. હાલો હરજી માથે દુરડા દોયો હે હાલો રે. અલે લ્યો માઈટમાં આદુય લ્યો ગોવાળ, થોડું તમે પીવો. અરે ગોવાળ, કેટલા સમયથી આ વનવગડાની અંદર બકરા ચરાવો છો? અરે માઇટમાં, આ વનવગડાની માલકોર 12 વર્ષથી આ બકરા ચરાવું છું અને પ્રભુનું ભજન કરું છું. અરે ગોવાળ, ઉઠતા બેસતા હાલતા ચાલતા સૂતા ઉઠતા ભગવાનનું સ્મરણ કરો છો તો ક્યારે ભગવાનને તમે જોયા છે? અરે માઇટમાં, અમારા જેવા માણસોને ભગવાનના દર્શન ક્યાંથી થાય? અરે ગોવાળ, શું તારે ભગવાનને જોવાની ઈચ્છા છે? હા, આપ દેખાડતા હો તો જરૂર જોવાની ઈચ્છા છે. તો ગોવાળ, અવળું ફરીને ઉભા રહ્યો, હમણાં હું મારું અસલ સ્વરૂપ બતાવું. જેવું લ્યો ગોવાળ, આ મારું અસલ સ્વરૂપ છે. ગોવાળ બોલો. રામા પીરની જય. અરે પ્રભુ, આપ ક્યાંથી આવો છો અને કઈ તરફ જઈ રહ્યા છો? અરે હરજી, આજ હું સોનાની દ્વારકા છોડી અને પોકણગઢમાં રાજા અજમલને ઘેર પુત્ર તરીકે અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું. પોકણગઢની અંદર સોનાનો સૂરજ ઉગવા જઈ રહ્યો છે, તો આવા રૂડા પ્રસંગે તમારે જે જોઈ એ મારી પાસેથી માગી લ્યો હરજી. અરે પ્રભુ, આપના દર્શન થયા એટલે ઘણું, હવે પ્રભુ મારે કાંઈ નથી જોતું. અરે હરજી, ધર્મમાં એમ લખેલું છે કે જેના ઘરે આપણે ખાધું હોય કે પીધું હોય એના ઘરેથી ખાલી હાથે ન જવું જોઈએ, એને કાંઈક ને કાંઈક વસ્તુ આપતું જવું જોઈએ. માટે આજ તમારે જે જોઈ એ મારી પાસેથી માગી લ્યો હરજી. હે જી નથી જોતા પ્રભુ રાજને આપા, ધીરે હો નથી જોતા પ્રભુ રાજને રૂડપા, પ્રભુ મેળે ને કાઈ મો પ્રભુ, આપ બહુ કહેતા હો માગવાનું તો મને બે વચન આપો.
કહો હરજી, કયા બે વચનની તમને જરૂર છે હરજી? અરે પ્રભુ, અત્યારે તમે પોકરણગઢની અંદર અવતાર ધારણ કરો છો તો પહેલી આરતી તમારી અને છેલ્લી આરતી પણ મારા હાથથી ઉતરવી જોઈએ. ભલે હરજી, પોકરણગઢમાં અવતાર ધારણ કરવી ત્યારે જન્મ વખતની પહેલી આરતી અને પોકરણગઢમાંથી જ્યારે વિદાય થશું ત્યારે સમાધિ વખતની છેલ્લી આરતી, આ બે આરતી તમારા હાથે ઉતરશે, આવું મારું તમને સત વચન છે હરજી. અને પ્રભુ બીજું કે જ્યાં તમારો ફોટો હોય ત્યાં મારો ફોટો પણ હોવો જોઈએ. ભલે હરજી, સભીની અંદર જ્યાં મારો ફોટો હોય છે ત્યાં પાછળ તમારો પણ ફોટો હોય છે, આવું મારું તમને વચન છે હરજી. ઘોડલા